डॉक्टर बाबा साहेब अंबेडकर ओपन यूनिवर्सिटी। नमस्कार विद्यार्थी मित्रों, हूँ किंजल परमार, असिस्टेंट प्रोफेसर, डिपार्टमेंट ऑफ लाइब्रेरी एंड इन्फॉर्मेशन साइंस, डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटीना चैतन्य स्टूडियो में आप सर्वनु हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, अपने मास्टर ऑफ लाइब्रेरी एंड इन्फॉर्मेशन साइंस में ML2 101 એટલે કે માહિતી સેવાઓ, પદ્ધતિઓ અને સિસ્ટમ્સ કે જેમાં આપણે અલગ અલગ માહિતી સેવાઓ કેવી રીતે આપણે યુઝર સુધી પહોંચાડીએ છીએ એની આપણે વાત કરી હતી। ત્યારબાદ લાઇબ્રેરી સાયન્સમાં આપણે આ એક સબ્જેક્ટ શા માટે ભણતા હોઈએ છીએ તો કે જેથી કરીને આપણને ખ્યાલ આવે કે એમાં આપણે અલગ અલગ ઇન્ફોર્મેશન પ્રોડક્ટ્સ પણ સમજ્યા હતા કે ઇન્ફોર્મેશન પ્રોડક્ટ્સ કેવી રીતે આપણે યુઝર્સને પ્રોવાઈડ કરી શકીએ છીએ, કયા કયા પ્રકારની ઇન્ફોર્મેશન પ્રોડક્ટ્સ આપણે યુઝ થતી હોય છે જે ડે ટુ ડે યુઝર્સ ડિમાન્ડ કરતા હોય છે, આ સિવાય કે કઈ કઈ લાઇબ્રેરી સર્વિસીસ આપણે આપવી જોઈએ। કોઈ પણ લાઇબ્રેરી સર્વિસ પ્રોવાઈડ કરવા માટે આપણે પ્રોડક્ટની તો રિક્વાયરમેન્ટ રહેતી જ હોય છે, તો એ સર્વિસીસ જે તે સર્વિસીસ પ્રોવાઈડ કરવા માટે કઈ પ્રોડક્ટની રિક્વાયરમેન્ટ રહે છે એની આપણે વાત કરી હતી। હવે આપણે આજે લાઇબ્રેરી સાયન્સ એક એઝ અ પ્રોફેશન્સ કે લાઇબ્રેરી સાયન્સમાં આપણે અત્યારે જોતા હોઈએ છીએ કે આપણે આ એક અભ્યાસક્રમ છે એ આપણે ભણીએ છીએ, પણ આ અભ્યાસક્રમ પૂરો કર્યા પછી આપણે કઈ કઈ જગ્યાએ ઓપોર્ચ્યુનિટી મળે, આપણને કઈ કઈ જગ્યાએ આપણે જોબ કરી શકીએ, એટલે કે એક વ્યવસાય છે, એક પ્રોફેશન છે આપણું એક, તો આ પ્રોફેશનમાં આપણે એઝ અ માત્ર લાઇબ્રેરીને જ જોબ કરીશું, એઝ અ માત્ર લાઇબ્રેરીને જ વર્ક કરીશું કે આ સિવાય આપણે ઘણી બધી અલગ અલગ જે ડેઝિગ્નેશન હોય છે એ પ્રમાણે પણ આપણે કામ કરવું પડતું હોય છે, તો એ ડેઝિગ્નેશનની વાત કરીશું। ત્યારબાદ ઇન્ફોર્મેશન પ્રોફેશનમાં પણ આપણે થોડીક વાત કરીશું કે લાઇબ્રેરી પ્રોફેશનમાં કયા કયા લેવલે તમારે કામ કરવાનું હોય છે, કેવી રીતે તમે વર્ક કરશો, રા કોઈ સર્વિસ સ્પેસિફિક માટે કોઈ એક વ્યક્તિને અપોઇન્ટ કરતા હોઈએ છીએ એની આપણે વાત કરીશું। ફર્સ્ટ ઓફ ઓલ આપણે જાણીએ કે પુસ્તકાલય અને માહિતી વ્યવસાયિકોની વિસ્તૃત માહિતીની જાણકારી મળશે, એટલે કે આપણે આ એકમ અભ્યાસ કરીશું તો આપણને ફર્સ્ટ તો એ ખબર પડશે કે લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ એક પ્રોફેશન છે। ઘણી વખત આપણે કહીએ તો કે બેચલર ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ એટલે કે બિલીપ છે તો કે આર્ટ્સની ફિલ્ડ છે, બટ એ એક પ્રકારનું પ્રોફેશનલ ફિલ્ડ છે આપણું કે જેમાં આપણે અલગ અલગ પ્રકારના રોલ પ્લે કરવાના હોય છે। ત્યારબાદ વિવિધ પ્રકારની માહિતી શીખશો કે જે આ લોકોને ઉત્પાદિત કરે છે, પ્રક્રિયા કરે છે, તેને સાચવી રાખે છે, એટલે કે કયા કયા પ્રકારની માહિતી આપણને ડે ટુ ડે રિક્વાયર રહેતી હોય છે, પ્લસ કે આ માહિતીને આપણે યુઝર સુધી પહોંચાડવા માટે આપણે કયો રોલ પ્લે કરવાનો છે, એઝ અ લાઇબ્રેરિયન, એઝ અ ઇન્ફોર્મેશન પ્રોવાઈડર, એઝ અ સાયન્ટિસ્ટ કે એઝ અ લાઇબ્રેરી આસિસ્ટન્ટ, કઈ રીતે કયો રોલ પ્લે કરવાનો છે, તો એ ડિપેન્ડ ઇન્ફોર્મેશન ઉપર રહેતું હોય છે કે એક ઇન્ફોર્મેશનને પ્રોવાઈડ કરવા માટે આપણે કયા રોલથી કેવી રીતે યુઝર્સને આપણે ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરીશું। ત્યારબાદ છે નિષ્ણાતોના અભિપ્રાય મેળવવા, ક્ષેત્રમ અત્યાધુનિક વિકાસની જાણકારી મેળવવા માટે, એટલે કે કોઈ પણ પ્રકારના જે એક્સપર્ટ હોય એમને કંઈને કંઈ આપણે એમનો વ્યૂ લઈએ, ત્યારબાદ એ વ્યૂથી આપણે આપણી ફિલ્ડમાં કેવી રીતે આપણું બેસ્ટ આપી શકીએ એની આપણે વાત કરીશું। પુસ્તકાલય અને માહિતી વ્યવસાયિકોનો વ્યવસ્થાપકો, તકનીકી કર્મચારીઓ, શિક્ષણકારો, સેવા વગેરેનો સમાવેશ કરે છે, એટલે કે માત્ર ઇન્ફોર્મેશન એટલે આપણે જેમ કહીએ છીએ કે લાઇબ્રેરી સાયન્સ, લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ, તો માત્ર એમાં લાઇબ્રેરિયન નહીં પણ એમાં ઘણા બધા લાઇબ્રેરી મેનેજમેન્ટ, લાઇબ્રેરી એડમિનિસ્ટ્રેશન, ટેકનિકલ સ્ટાફ હોય કે પછી એજ્યુકેશન સ્ટાફ હોય, એ દરેક સ્ટાફને આપણે આમાં સમાવીએ છીએ અને એ દરેક સ્ટાફની આપણે વાત કરીશું કે કયા કયા રોલ આપણે પ્લે કરતા રહીએ છીએ। ફર્સ્ટ તો વ્યવસાય એટલે કે પ્રોફેશન શું છે એની આપણે વાત કરીએ, કોઈ પણ પ્રોફેશન એટલે કે તાલીમ અને ઔપચારિક લાયકાતનો સમાવેશ કરતા પગારદાર વ્યવસાય એવો અર્થ થઈ શકે એવી વ્યક્તિ કે જે પગારદાર વ્યવસાયમાં રોકાયેલી હોય નહીં કે અવેતન પ્રવૃત્તિમાં, એટલે આપણે એક સિમ્પલ એવા ટર્મ વિચારી શકીએ કે કોઈ પણ વ્યક્તિ જ્યારે કામ કરે છે તો સામે એનું મહેનતાણું લે છે એટલે કે સેલરી લે છે, કોઈ પણ વ્યક્તિ જો એક્ટિવિટી કરતી હોય પણ સામે એનું વેતન ન લેતી હોય તો એને આપણે ચેરિટી કે ટ્રસ્ટ તરીકે ઓળખતા હોઈએ છીએ, એ એક પ્રોફેશન, એ પણ એક પ્રોફેશન છે પણ એ નોન પ્રોફિટેબલ પ્રોફેશન્સ છે, બટ
જ્યારે વ્યવસાયની વાત કરીએ, પ્રોફેશનની વાત કરીએ, તો કે તાલીમ અને ઔપચારિક લાયકાતનો સમાવેશ કરતા, એટલે કે માત્ર ને માત્ર એવું નહીં કે તમારી પાસે ડિગ્રી છે, તમે માત્ર લાયકાત ધરાવો છો અને તમને આ પ્રોફેશનમાં એડ કરીએ છીએ, એવું નહીં. પરંતુ તમારી પાસે ટ્રેનિંગ પણ હોવી જોઈએ, તમને ખ્યાલ હોવો જોઈએ કોઈ પણ ફિલ્ડમાં તમે જઈ રહ્યા છો. જેમ કે આપણે લાઇબ્રેરીની જ વાત કરીએ કે તમે લાઇબ્રેરી સાયન્સ કોર્સ કરી લીધો પણ તમે ટ્રેનિંગ નથી લીધી લાઇબ્રેરીમાં કેવી રીતે કામ કરવું, કયા કયા સેક્શન્સ હોય, સેક્શન્સમાં કેવી રીતે કામ થાય એ તમને ખ્યાલ નથી, તો તમે કેવી રીતે પ્રોફેશનમાં એન્ટર થઈ શકો? કોઈ પણ પ્રોફેશનમાં એન્ટર થવા માટે તમારી પાસે બેઝિક જે ક્વોલિફિકેશન છે એની સાથે સાથે ટ્રેનિંગની પણ એટલી જ રિક્વાયરમેન્ટ છે. એટલે જ જ્યારે પણ કોઈ પણ આપણે કોર્સ કરીએ છીએ તો એક વર્ષનું, છ મહિનાનું એવું આપણે એક ટ્રેનિંગશીપ પણ રાખતા હોઈએ છીએ કે એ ટ્રેનિંગશીપ, એ ઇન્ટર્નશીપ દરમિયાન તમને ખ્યાલ આવે કે લાઇબ્રેરીમાં કેવી રીતે કામ થવું જોઈએ. લાઇબ્રેરીમાં જ્યારે કામ કરીએ છીએ તો કયા કયા સેક્શન્સમાં કયું કયું કામ રહેતું હોય છે, કયો સેક્શન સૌથી વધારે ડે ટુ ડે યુઝમાં આવતો હોય છે લાઇબ્રેરીનો, અથવા તો કયા સેક્શનમાં સૌથી વધારે આપણે એની ઉપર ફોકસ કરવા જેવું છે, આ દરેક જે વસ્તુ છે એ દરેક જે તમને વર્ક છે એ ક્યાંય ને ક્યાંય તમને ટ્રેનિંગ થ્રુ ધ ઇન્ટર્નશીપ તમને ખ્યાલ આવે છે. માહિતી વ્યવસાયિકો શબ્દ દ્વારા આપણે અર્થ એવો કાઢી શકીએ કે એવા વ્યવસાયિક કે જેઓ પગારદાર તરીકે પુસ્તકાલય અને માહિતી પ્રવૃત્તિઓમાં રોકાયેલા હોય છે. પુસ્તકાલય અને માહિતી વ્યવસાયિકો પ્રાચીન સમયથી છે. વિવિધ માધ્યમો જેમાં પ્રથમ માહિતીની નોંધણી થાય, ત્યારબાદ માહિતી પ્રસાર થાય અને માધ્યમો દ્વારા જ માહિતી યુગોથી ટકી રહી છે અને ભવિષ્યમાં પણ ટકી રહેશે. આપણને બધાને ખ્યાલ છે કે ગ્રંથાલયમાં જ્યારે, એટલે કે લાઇબ્રેરીમાં જ્યારે પણ આપણે કોઈ કામ કરતા હોઈએ તો પહેલું કામ શું હોય કે કોઈ પણ ઇન્ફોર્મેશનને આપણે પહેલાં એને લેવાની છે, મેળવવાની છે. આપણી પાસે લાઇબ્રેરીમાં ઘણી બધી માહિતીનો સમાવેશ થયેલો હોય છે, આપણે કારણ કે ગ્રંથાલય એ જ્ઞાનનો ભંડાર છે, એ આપણે સૌ જાણીએ છીએ કે ત્યાં અલગ અલગ પ્રકારની ઇન્ફોર્મેશન્સ આપણે સ્ટોર કરીને રાખીએ છીએ. પણ યુઝર્સને ધ્યાને રાખી, એટલે કે કયો યુઝર્સ છે, એ યુઝર્સને કઈ ઇન્ફોર્મેશન્સ જોઈએ છે, એ યુઝર્સને ધ્યાને રાખીને જે પણ ઇન્ફોર્મેશન હોય એની આપણે પહેલાં તો નોંધણી કરવી પડે છે. એ નોંધણી કર્યા પછી એ ઇન્ફોર્મેશનને કેવી રીતે આપણે ડિસેમિનેટ કરશું, એટલે કે યુઝર સુધી કેવી રીતે પહોંચાડીશું એની આપણે વાત કરીએ કે કોઈ પણ યુઝર્સને જ્યારે ઇન્ફોર્મેશન જોઈએ છે તો એનું ઘણી વખત એનું પ્રોપર એક ફોર્મેટ હોતું હોય છે કે યુઝર્સને બુક્સ જોઈએ છે, અથવા તો એને કોઈ પણ પ્રકારનું PDF કે સોફ્ટ કોપીમાં જોઈએ છે, અથવા તો એને સ્કેન કોપી જોઈએ છે. કેવી રીતે એને એ ઇન્ફોર્મેશન જોઈએ છે, ઇન્ફોર્મેશન પ્રિન્ટેડ ફોર્મેટમાં જોઈએ છે કે પછી ડિજિટલ ફોર્મેટમાં જોઈએ છે. આ દરેક ફોર્મેટ યુઝર્સ ઉપર હોય છે, એટલે યુઝર્સ જે ડિમાન્ડ કરે છે એ ફોર્મેટમાં આપણે એને પ્રોવાઈડ કરવાના હોય છે. આ માધ્યમો દ્વારા આપણે માહિતીને યુગોથી સાચવી રાખી છે, એટલે કે આપણે જે લાઇબ્રેરીમાં બુક્સ હોય એમાં ક્યાંય ને ક્યાંય દરેક ઇન્ફોર્મેશન આપણે સાચવી રાખીએ છીએ એ બુક્સમાં. પછી એ જે માહિતી હોય એને ક્યાંય ને ક્યાંય આપણે ડિજિટલ ફોર્મેટમાં કન્વર્ટ કરીએ છીએ. ડિજિટલ ફોર્મેટમાં કન્વર્ટ કર્યા બાદ આપણે યુઝર સુધી પહોંચાડી રાખીએ છીએ. અને કદાચ કે એવું પણ થઈ શકે કે ડિજિટલ ફોર્મેટમાં જ્યારે આપણે ઇન્ફોર્મેશનને કન્વર્ટ કરીએ છીએ તો એ આપણે લોંગ ટર્મ સુધી એને સાચવી રાખીએ એવું પણ બની શકે કે ઘણી વખત આપણે જે પ્રિન્ટેડ ફોર્મેટ્સ હોય છે એ પ્રિન્ટેડ ફોર્મેટ્સને આપણે નથી સાચવી શકતા, કારણ કે ઘણી વાર શું થાય કે એ જેના પેજીસ હોય એ ડેમેજ થઈ ગયા હોય, અથવા ઘણી વખત જે એક્સટર્નલ એન્વાયરમેન્ટ ડેમેજીસ છે એના કારણે પણ ઘણી વખત બુક્સ પલળી જતી હોય છે, ડેમેજ થઈ જતી હોય છે, તો ઘણી વખત એમાં નુકસાન થવાની શક્યતાઓ રહેતી હોય છે. તો આ જે નુકસાન થવાની શક્યતાઓને ક્યાંય ને ક્યાંય આપણે ડિજિટલ ફોર્મેટમાં જો કન્વર્ટ કરીએ છીએ તો ડિજિટલ ફોર્મેટમાં કન્વર્ટ કર્યા પછી આપણે એ શક્યતાઓ, જે નુકસાનની શક્યતાઓ છે એને ઓછી કરી શકીએ છીએ. અને એમ કરી અને આપણે ફ્યુચરની જે આપણી પેઢી છે, આપણી જે જનરેશન છે એના માટે એ ઇન્ફોર્મેશન ક્યાંય ને ક્યાંય ટકાવી રાખીએ છીએ. આજે પણ આપણે જોઈએ છીએ કે ઘણી બધી એવી ઇન્ફોર્મેશન્સ છે, જેમ કે મહાભારત હોય, રામાયણ હોય, એ બધી જ ઇન્ફોર્મેશન, એ માહિતી જ છે એક પ્રકારની. એ બધી ઇન્ફોર્મેશન આપણી પાસે કેમ છે કે એને સાચવી રાખી છે ગ્રંથાલયમાં કે કોઈ પણ જગ્યાએ એને સાચવી રાખી છે, એટલે જ આજની જનરેશન આપણે એ માહિતી સુધી પહોંચી શક્યા છીએ. દસ્તાવેજીકરણ કેન્દ્રો, શિક્ષિત સંગઠનો અને સંસ્થાઓ, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય માહિતી પદ્ધતિઓ તથા માનક જેવા કે સલાહકાર અને અન્ય સ્ત્રોતો વ્યક્તિઓનો સમાવેશ કરે છે. એટલે કે ડોક્યુમેન્ટમાં માત્ર પ્રિન્ટેડ ફોર્મેટ્સ કે પછી ઇલેક્ટ્રોનિક ફોર્મેટ નથી આવતા,
ઘણી વખત હ્યુમન રિસોર્સિસ એટલે કે આપણે જેમ કહેતા હ્યુમન બિંગ એ પણ એક આપણા માટે ઇન્ફોર્મેશન સોર્સિસ છે. ઇન્ટરનેટ એ પણ આપણે માટે એક ઇન્ફોર્મેશન સોર્સિસ છે. નેશનલ લેવલે, ઇન્ટરનેશનલ લેવલે, કોઈ પણ હોય એ દરેક આપણી માટે એક પ્રકારના ઇન્ફોર્મેશન સોર્સિસ છે કે જ્યાંથી કોઈને કોઈ માહિતી આપણને મળતી હોય છે અને એ માહિતીથી આપણે યુઝર્સને એની જે ડિમાન્ડ છે, એની જે ઇન્ફોર્મેશન નીડ્સ છે એને આપણે પૂરી કરી શકીએ છીએ. અત્યારે વિશ્વમાં દરેક વ્યક્તિ માહિતી સાથે સંબંધ ધરાવે છે. આપણે સૌ જાણીએ છીએ સવારથી જ આપણે જ્યારે ઉઠીએ ત્યારથી લઈ અને ડે ટુ ડે કંઈ ને કંઈ ઇન્ફોર્મેશનની આપણે જરૂર પડતી હોય છે. કોઈ પણ નાનામાં નાની વસ્તુ, સામાન્ય જો તમે કંઈ પણ વસ્તુ ખરીદવા ગયા હોય બજારમાં તો ત્યાં પણ તમને કોઈ ને કોઈ માહિતીની જરૂર તો પડતી જ હોય છે. અભણ ખેડૂત પણ ખેતરમાં વધારે પાક વિકસાવવા સત્તા દ્વારા નિશ્ચિત કિંમતે તેમના ઉત્પાદનો વેચવા જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે વ્યક્તિઓને માહિતી પહોંચાડવા અને માહિતીનો સમાવેશ કરતી હોય છે. એવી જ અન્ય બાબતો કરવા માટે માહિતીનો ઉપયોગ કરે છે. એટલે કોઈ પણ તમારે નાનામાં નાની જો વસ્તુ અથવા તો કોઈ ડિસિઝન લેવું છે તો પણ તમારે ઇન્ફોર્મેશનની રિક્વાયરમેન્ટ તો રહેતી જ હોય છે. એટલે ડે ટુ ડે આપણે માહિતીથી તો અવગત થઈએ જ છીએ. માહિતી સાથે સંબંધ રાખનાર લોકોની તમામ કક્ષાઓને આવરી લેવાના નહીં, પરંતુ ફક્ત એવા લોકો કે જેઓ મોટા ભાગે નોંધાયેલી માહિતી સાથે સંબંધ રાખી તેમને આજીવિક કમાય છે. દાખલા તરીકે આપણું લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન પ્રોફેશન કે જેઓ સંપૂર્ણ માહિતી તબદીલી સાંકળમાં અગત્યનો ભાગ રચે છે. એટલે કે આપણું જે પ્રોફેશન્સ છે, લાઇબ્રેરી પ્રોફેશન્સ છે, એ ક્યાંય ને ક્યાંય ઇન્ફોર્મેશનને ક્રિએટ કરવાથી લઈ ઇન્ફોર્મેશનને વેલ્યુએટ કરી તેને ડિસેમિનેટ કરી અને સ્ટોર કરવાથી એને સાચવર મતલબ સાચવી રાખવા સુધીની જેટલી પણ પ્રોસેસ છે એક લાઇબ્રેરી પ્રોફેશન તરીકે આપણે સૌ કરતા હોઈએ છીએ. માહિતી વ્યવસાયિકોના વિશાળ જૂથમાં કોઈ વ્યક્તિ સરળતાથી ખોવાય છે અને તે જ સમાજના કર્મચારીઓને ઓળખવા માટે એકબીજા સાથે કડી સ્થાપિત કરવામાં નિષ્ફળ જાય છે. એટલે કે આપણે જાણીએ કે ડે ટુ ડે આપણે ઇન્ફોર્મેશન્સ તો જોતી જ હોય છે. કોઈ પણ ઇન્ફોર્મેશન હોય આપણે ઇન્ફોર્મેશન ગેધર કરીએ છીએ, છતાં પણ આપણી જે સોસાયટીમાં આપણે જોઈએ છીએ કે કોઈ પણ સ્ટાફ હોય તો એને આપણે શા માટે જોડી નથી શકતા હોતા. એવા વિસ્તારોનું આલેખન કરવાનો ઈરાદો ધરાવતી એ જ છીએ કે માહિતી વ્યવસાયિકોને વિવિધ કક્ષાઓના જ્ઞાનના વિશાળ પરિપ્રેક્ષ્યમાં સ્થાન ધરાવે છે અને તેમની કળીઓનું ચિત્રણ કરે છે. માહિતી વ્યવસાયિકોની પ્રત્યેક કક્ષાનું વર્ણન કરતા માહિતી સ્ત્રોત તરીકે પ્રત્યેક વ્યક્તિ જે ભૂમિકા ભજવે છે, એટલે કે દરેક વ્યક્તિ પોતાનું કંઈ ને કંઈ જે રીતે એ ઇન્ફોર્મેશન પ્રોફેશનને અથવા તો ઇન્ફોર્મેશનને પ્રેઝન્ટ કરે છે, જે ઇન્ફોર્મેશન સોર્સિસ થ્રુ પ્રેઝન્ટ કરે છે, એ દરેક ઇન્ફોર્મેશન સોર્સિસ ક્યાંય ને ક્યાંય એ એવું જ સમજી શકાય કે ફોર એક્ઝામ્પલ કે મેં આજે કોઈને એક એવી ઇન્ફોર્મેશન્સ આપી કે જે એને કોઈ સ્ટોક માર્કેટમાં યુઝફુલ થશે, અથવા તો હું માત્ર એવી ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરું છું કે જે સ્ટોક માર્કેટ છે, શેર બજાર છે, એને રિલેટેડ ઇન્ફોર્મેશન્સ હું પ્રોવાઈડ કરું છું. તો ક્યાંય ને ક્યાંય મારો રોલ જે હું ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરી રહી છું તો સ્ટોક ઇન્ફોર્મેશન પ્રોવાઈડર એવું કંઈક બની જાય છે. એટલે કે જે રીતેની તમે ઇન્ફોર્મેશન યુઝરને આપો છો, જે રીતેનું તમે કામ લાઇબ્રેરીમાં કરો છો, એ રીતેનું ઘણી વખત તમારું ડેઝિગ્નેશન પણ બનતું હોય છે. એટલે ઘણી વખત આપણે જોઈએ છીએ કે લાઇબ્રેરીમાં કેટલા બધા અલગ અલગ સેક્શન્સ હોય છે. સર્ક્યુલેશન સેક્શન્સ હોય, એક્વિઝિશન્સ હોય, સિરિયલ કંટ્રોલ હોય, ઓપેક હોય છે, એડમિન સેક્શન્સ હોય છે. આ દરેકમાં એક વ્યક્તિ હેન્ડલ નથી કરી શકતું. ત્યાં અલગ અલગ સ્ટાફને આપણે ડિસ્ટ્રીબ્યુટ કર્યું હોય છે દરેક સેક્શન. તો ઘણી વખત જે વ્યક્તિ જે સેક્શનમાં કામ કરે છે એ વ્યક્તિને એ સેક્શનની જે ડેઝિગ્નેશન હોય એ પ્રમાણે પણ ઘણી વખત ઓળખતા હોય છે. ફોર એક્ઝામ્પલ કે સર્ક્યુલેશન ઉપર કોઈ વ્યક્તિ બેઠું છે તો એ આપણે ઇસ્યુ રિટર્ન કાઉન્ટર પણ કહેતા હોઈએ છીએ. તો સર્ક્યુલિસ્ટ એવી રીતે કરી અને એ આપણે જે તે વ્યક્તિ છે એને એક પ્રોફેશન ફિલ્ડમાં આપણે એક ડેઝિગ્નેશન પ્રોવાઈડ કર્યું છે. અથવા તો એક્વિઝિશનિસ્ટ સ્ટોક વેરિફિકેશન કરતા હોય તો સ્ટોક વેરીફાયર, સિરિયલ કંટ્રોલનું જો સંભાળતા હોય તો કે સિરિયલ કંટ્રોલર, એવી રીતે આપણે અલગ અલગ ડેઝિગ્નેશનથી એનું જે કામ છે એ બતાવી શકતા હોઈએ છીએ. પુસ્તકાલય વ્યવસાયિકો એટલે કે લાઇબ્રેરી પ્રોફેશન. લાઇબ્રેરી પ્રોફેશન આપણે સામાન્ય રીતે જોઈએ તો કે એવી પ્રક્રિયામાં પુસ્તકાલયમાં દસ્તાવેજોની પ્રક્રિયા કરવામાં, ગોઠવવામાં અને જાળવવામાં માહિતી સેવાઓ પૂરી પાડવામાં સંકલિત હોય છે. એટલે કે ક્યાંય ને ક્યાંય આપણને પણ ખબર છે કે લાઇબ્રેરી પ્રોફેશનનો બેઝિક મોટો પહેલાં એવો હતો જ્યારે ટ્રેડિશનલ લાઇબ્રેરી હતી કે ત્યાં શું થતું કે કોઈ પણ જે બુક્સ હતી
તો એને માત્ર સ્ટોર કરી રાખતા કે બુક્સ જે છે એ માત્ર સાચવવા માટે છે, એટલે કે જેથી કરીને આપણે નેક્સ્ટ જનરેશનને આપણે બતાવી શકીએ કે આ આ પ્રમાણેનું કલેક્શન હતું આપણી પાસે. ધીરે ધીરે લાઇબ્રેરી પ્રોફેશન જે ફિલ્ડ છે એનો જે મોટો છે એ ચેન્જ થતા ગયો. બુક્સ માત્ર ને માત્ર સ્ટોર પૂરતી નહીં પણ આપણે એને યુઝ પણ કરીએ, એટલે કે યુઝ કરી અને ફ્યુચરની આપણી જે પેઢી છે એને આપણે ક્યાંય ને ક્યાંય આપી શકીએ. તો ત્યારથી લઈ અને સ્ટોરથી લઈ અને યુઝ સુધી પહોંચ્યું. હવે અત્યારે આપણે કોઈ પણ ઇન્ફોર્મેશન હોય તો એને સ્ટોર કરીએ છીએ. ઘણી વખત ઇન્ફોર્મેશન આપણે ક્રિએટ કરતા હોઈએ છીએ. યુઝર્સને જે રીતેની ઇન્ફોર્મેશન જોઈએ છે એવી રીતે આપણે ઇવેલ્યુએટ કરીએ છીએ. ઇવેલ્યુએટ કર્યા પછી આપણે ડિસેમિનેટ કરી અને એને ક્યાંય ને ક્યાંય સારી રીતે સ્ટોર પણ કરીએ છીએ. તો આ પણ એક પ્રકારની પ્રોસેસ થઈ. કેટલાક કિસ્સાઓમાં જેમ કે નાના પુસ્તકાલયોમાં આ તમામ પ્રવૃત્તિઓ એક જ વ્યક્તિ દ્વારા અનુભવાય છે. આપણે સૌ જાણીએ છીએ કે જો નાની લાઇબ્રેરી હોય તો એક વ્યક્તિ હેન્ડલ કરી શકે છે, પરંતુ જો મોટી લાઇબ્રેરી હોય તો ત્યારે શું થાય? તો ત્યારે કેવી રીતે આખી લાઇબ્રેરીને આપણે સંભાળવી? જેમ વાત કરી કે લાઇબ્રેરીમાં ઘણા બધા સેક્શન્સ હોય છે, જેમ કે મોટી એકેડેમિક લાઇબ્રેરી હોય અથવા તો પબ્લિક લાઇબ્રેરી હોય તેમાં આપણે એક્વિઝિશન, સર્ક્યુલેશન, સિરિયલ કંટ્રોલ્સ આ બધા જ આપણને સેક્શન્સ જોવા મળે છે. અને આ બધા સેક્શનને આધારે આપણે એ પ્રમાણે વ્યક્તિઓની ફાળવણી પણ કરવી પડતી હોય છે. તો આવા કિસ્સામાં વ્યક્તિ માત્ર એક જ વ્યક્તિમાં સંમેલિત હોય કે જેમ કે સૂચિપત્ર તૈયાર કરવું. સામાન્ય રીતે કર્મચારીઓ કેટલીક સંસ્થાઓ જેવી કે વિશ્વવિદ્યાલય કે યુનિવર્સિટી છે, ઓર્ગેનાઇઝેશન છે, એના દ્વારા એમને ટ્રેનિંગ અપાય છે અને તેઓ જે કાર્ય કરે છે તેના માટે તેમને ચૂકવણું થાય છે. આમ દેશમાં ઘણા પુસ્તકાલયો બિન તાલીમ વ્યક્તિઓ દ્વારા ચલાવી રહ્યા છે. આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે ફોર એક્ઝામ્પલ કે ઘણી વખત શું થાય કે લાઇબ્રેરી પ્રોફેશન ફિલ્ડનો વ્યક્તિ થઈ અને લાઇબ્રેરી પ્રોફેશનમાં કામ નથી કરી શકતા હોતા. અને એવું પણ બને છે કે લાઇબ્રેરી ફિલ્ડમાં ઘણા એવા જે વ્યક્તિઓ વર્ક કરે છે એ લાઇબ્રેરી ફિલ્ડના નથી હોતા. એવું પણ બની શકે કે એમને માત્ર શું કરે કે એક બે એક મહિનાની કે છ એક મહિનાની ટ્રેનિંગ પ્રોવાઈડ કરી દે જે પણ કામ કરવાનું છે, અને ત્યારબાદ એ જે ટ્રેનિંગ લીધા પછી કામ કરે અને એની સાથે એમને એનું મહેનતાણું મળે. એટલે કે વ્યાખ્યા પ્રમાણે આપણે જોઈએ તો કે આ વ્યક્તિઓ પુસ્તકાલય વ્યવસાયિકની કક્ષા હેઠળ આવતા નથી. આ જે મુદ્દો છે એની ઉપર ખાસ આપણે ધ્યાન રાખીએ વિદ્યાર્થી મિત્રો, કે આ કોઈ પણ વ્યક્તિઓ જે પુસ્તકાલય એટલે કે આપણું લાઇબ્રેરી પ્રોફેશનની જે લેવલ છે એમાં નથી આવતા. એમણે કોઈ પણ પ્રકારનું લાઇબ્રેરી પ્રોફેશનની ડિગ્રી નથી લીધેલી, બટ એમણે ટ્રેનિંગ લઈ અને એમને લાઇબ્રેરી ફિલ્ડમાં કામ કરવા માટે આપણે ઇન્વાઇટ કરતા હોઈએ છીએ ઘણી વખત. ઘણી બધી લાઇબ્રેરીમાં કે જ્યારે સ્ટાફ નથી હોતો તો ત્યારે એવું પણ થઈ શકે કે યુઝર્સને આપણે ટ્રેનિંગ પ્રોવાઈડ કરીએ છીએ અને એ યુઝર્સને એને મહેનતાણું આપીએ અને એ લાઇબ્રેરીમાં કામ કરે, પરંતુ એ લાઇબ્રેરી પ્રોફેશન ફિલ્ડમાં નથી આવતા. તે જ રીતે હિસાબી કર્મચારીઓ, સ્વચ્છતા કર્મીઓ પુસ્તકાલય વ્યવસાયિકો તરીકે ગણાતા નથી. એટલે કે લાઇબ્રેરીમાં કોઈ પણ પ્રકારના જે અકાઉન્ટ સેક્શન્સના હોય અથવા તો કે સફાઈ કામદારો હોય તો એ પણ લાઇબ્રેરી પ્રોફેશનમાં નથી આવતા. તકનીકી કર્મચારીઓ જેવા કે પુસ્તક બાંધનારો હોય, સૂક્ષ્મ ચિત્રણ કરવા માટે કેમેરામેન, ફોટોકોપી કરનાર કર્મચારીઓ આ કક્ષામાં સમાવેશ કરાયા નથી. કે નોર્મલી લાઇબ્રેરીમાં ઘણી વખત આપણે જોતા હોય કે ઘણી એવી લાઇબ્રેરી છે કે જ્યાં સ્કેન કોપી સૌથી વધારે યુઝર્સ ડિમાન્ડ કરતા હોય છે, તો એના માટે એક સ્પેશિયલ યુઝર્સ એટલે કે એક સ્પેશિયલ પર્સન હોય એની આપણે ત્યાં ડિસ્ટ્રીબ્યુટ કરતા હોય છે કે એ વ્યક્તિ માત્ર યુઝર્સને સ્કેન કોપી કરી એને જે પણ રિક્વાયરમેન્ટ છે, બુક્સની રિક્વાયરમેન્ટ છે, બુક્સમાંથી સ્કેન કોપી જોઈએ છે, તો એ ફોટો કોપી કરી અને યુઝર્સને પ્રોવાઈડ કરે. અથવા તો જે પુસ્તકોનું બાઇન્ડિંગ છે તેને આપણે લોંગ ટર્મ માટે સાચવી રાખીએ, તો પુસ્તકોનું બાઇન્ડિંગ જે આપણે કરતા હોઈએ છીએ તો એના માટે એક વ્યક્તિની આપણે ફાળવણી કરીએ. તો આ બધા વ્યક્તિઓ ક્યાંય ને ક્યાંય લાઇબ્રેરીમાં કામ તો કરે છે, પણ એ બધા વ્યક્તિઓ લાઇબ્રેરી પ્રોફેશન તરીકે નથી કરી રહ્યા, એટલે કે પુસ્તકાલય વ્યવસાયિક નથી. કારણ કે એ બધા ક્યાંય ને ક્યાંય ઇનડાયરેક્ટ સ્ટાફ છે આપણી માટે. તો લાઇબ્રેરી પ્રોફેશનમાં કઈ વ્યક્તિ લાઇબ્રેરી પ્રોફેશનમાં ગણાઈ શકે અને શું કામ કરતી હોય તો એને આપણે લાઇબ્રેરી પ્રોફેશનમાં ગણી શકીએ એની આપણે વાત કરીએ. પુસ્તકાલય વ્યવસાયિકોની કક્ષાઓ એટલે કે કયા કયા વ્યક્તિઓ કે જે આપણે લાઇબ્રેરી પ્રોફેશન ફિલ્ડની કેટેગરીમાં આવી શકે. પુસ્તકાલય સામયિકો, બીજાઓની સાથે સાથે વ્યવસ્થાપકો, વર્ગીકરણ કરનારાઓ, સૂચિ બનાવનારાઓ, સૂચિપત્ર તૈયાર કરનારાઓ, સંદર્ભ ગ્રંથપાલો, પૃથ્થકરણકારો, પુસ્તકાલય અને માહિતી સેવાના શિક્ષકો, શબ્દકોશ ઘડનારાઓ,
નો સમાવેશ થાય છે. આપણે આ કક્ષામાં લિબ્રા મેટ્રિશિયન્સ અને બિબ્લોમેટ્રિશિયન્સ અને ગ્રંથ સંદર્ભ સૂચિકારોનો પણ સમાવેશ કરી શકીએ છીએ. પુસ્તકાલય વ્યવસાયિકો તેઓ જે સંસ્થામાં સેવા આપતા હોય છે તે પ્રમાણે પણ વર્ગીકૃત કરી શકાય, એટલે કે જે રીતે એની સર્વિસીસ પ્રોવાઈડ કરે છે. ફોર એક્ઝામ્પલ, કે સ્કૂલમાં એ સર્વિસીસ પ્રોવાઈડ કરે છે તો સ્કૂલ લાઇબ્રેરિયન તરીકે ઓળખાય. કોલેજમાં કોઈને કોઈ સર્વિસીસ પ્રોવાઈડ કરતા હોય તો કોલેજ લાઇબ્રેરિયન તરીકે ઓળખાતા હોય છે. જો એ યુનિવર્સિટીની લાઇબ્રેરીમાં કામ કરતા હોય તો યુનિવર્સિટી લાઇબ્રેરિયન તરીકે પણ ઓળખાતા હોય છે. વર્ગીકરણ વિષય પ્રમાણે પણ શક્ય છે, જેમ કે તબીબી ગ્રંથપાલ, કાયદા ગ્રંથપાલ, ઘણી વખત લોની લાઇબ્રેરી છે, મેડિકલ સાયન્સની લાઇબ્રેરી છે, તો મેડિકલ એટલે જેમ કહીએ કે આપણે હેલ્થ લાઇબ્રેરિયન એવું પણ નામ આપી શકીએ છીએ, લો લાઇબ્રેરિયન એવું પણ આપણે નામ આપી શકીએ છીએ, કે ડિપેન્ડ કે કયા ફિલ્ડ સાથે જોડાયેલા છે. જે તે ફિલ્ડની લાઇબ્રેરી સાથે જ્યારે જોડાઈને કામ કરતા હોય તો એ ફિલ્ડને રિલેટેડ આપણે એમને ડેઝિગ્નેશન્સ અને એ નામ સાથે એમને આપણે લાઇબ્રેરી પ્રોફેશનમાં સમાવેશ કરી શકીએ છીએ. પુસ્તકાલય વ્યવસ્થાપક એટલે કે લાઇબ્રેરી એડમિનિસ્ટ્રેશન. પુસ્તકાલય વ્યવસ્થાપક પુસ્તકાલયના વહીવટ માટે જવાબદાર છે, એટલે કંઈ પણ પ્રકારનું જે લાઇબ્રેરીનું એડમિન કામ છે, કે લાઇબ્રેરીની કમિટી બોલાવવાની છે, કે લાઇબ્રેરીમાં કોઈ પણ પ્રકારના સ્ટાફની રિક્વાયરમેન્ટ છે, બુક્સનું કોઈ પ્લાનિંગ કરવાનું છે, એનું ઓર્ગેનાઇઝેશન કરવાનું છે, જે રીતેની જેટલી એડમિન પ્રોસેસ છે એ બધું ક્યાંય ક્યાંય લાઇબ્રેરી એડમિનિસ્ટ્રેશનમાં આવે છે. તો લાઇબ્રેરી એડમિનિસ્ટ્રેશન જે વ્યક્તિ કામ કરતો હોય તો એને પણ આપણે લાઇબ્રેરી પ્રોફેશન ફિલ્ડમાં એડ કરી શકીએ છીએ. એટલે કે પુસ્તકાલય વ્યવસ્થાપક પુસ્તકાલયના વહીવટ માટે જવાબદાર છે, એટલે કે જે લાઇબ્રેરી મેનેજ એડમિનિસ્ટ્રેશન છે, ક્યાંય ક્યાંય લાઇબ્રેરીનું એડમિન વર્ક કરવાનું છે એના માટે જવાબદાર છે. પુસ્તકાલયના મુખ્યને સામાન્ય રીતે મુખ્ય ગ્રંથપાલ તરીકેનું પદ અપાય છે, એટલે કે જે મુખ્ય કામ કરતા હોય એને ક્યાંય ને ક્યાંય આપણે લાઇબ્રેરી એટલે કે મેઇન લાઇબ્રેરિયન તરીકે એને ડેઝિગ્નેશન પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. અને તેના ગૌણ કર્મચારીઓ એટલે કે જે અધર સ્ટાફ હોય એને ક્યાંય ને ક્યાંય આપણે નાયબ ગ્રંથપાલ, મદદનીશ ગ્રંથપાલનું પદ આપી શકાય, એટલે કે આસિસ્ટન્ટ લાઇબ્રેરિયન્સ હોય છે, ડેપ્યુટી લાઇબ્રેરિયન્સ હોય છે, એ રીતે આપણે એમને ડેઝિગ્નેશન પ્રોવાઈડ કરી શકીએ છીએ. ઘણી વખત લાઇબ્રેરી આસિસ્ટન્ટ અને અટેન્ડન્ટ એટલા સુધી આપણે ડેઝિગ્નેશન પ્રોવાઈડ કરીએ છીએ. કેટલીક વાર તે માત્ર ગ્રંથપાલ, ગ્રંથાલય વ્યવસ્થાપક અથવા તો નિયામક કહેવામાં આવે છે, એટલે કે ઘણી વખત એને શું કહીએ, ગ્રંથપાલ કહીએ એટલે કે લાઇબ્રેરિયન કહી શકીએ છીએ, ગ્રંથાલય વ્યવસ્થાપક એટલે કે લાઇબ્રેરી મેનેજમેન્ટ મેનેજર એવું પણ કહી શકીએ છીએ, અને ઘણી વખત આપણે એને ડિરેક્ટર પણ કહી શકીએ છીએ. તે પુસ્તકાલયની સેવાઓ અને વિવિધ પ્રવૃત્તિઓના આયોજન, સંગઠન અને વ્યવસ્થાપનમાં અનુભવી જ્ઞાન ધરાવે છે, એટલે કે લાઇબ્રેરીની જે પણ સર્વિસીસ પ્રોવાઈડ કરવાની છે, અલગ અલગ એક્ટિવિટીઝનું આયોજન એટલે કે પ્લાનિંગ કરવાનું છે, એનું ઓર્ગેનાઇઝેશન્સ કરવાનું છે, એને મેનેજ કરવાનું છે, આ દરેક બાબતમાં ક્યાંય ને ક્યાંય એની પાસે અનુભવ છે, અને એ અનુભવના આધારે જેટલું પણ એડમિન કામ છે એ એડમિન કામ સંભાળે છે, અને આ વિસ્તારમાં માહિતીના સારા સ્ત્રોત તરીકે ગણી શકાય છે. એટલે એને ક્યાંય ને ક્યાંય આપણે ઇન્ફોર્મેશન્સ જે કહીએ, ઇન્ફોર્મેશન સ્ત્રોત તરીકે એટલે કે ઇન્ફોર્મેશન સોર્સ તરીકે આપણે એને લઈ શકતા હોઈએ છીએ. એક થયું લાઇબ્રેરી એડમિનિસ્ટ્રેશન, કે જ્યાં વ્યક્તિ માત્ર લાઇબ્રેરી એડમિનને રિલેટેડ જેટલું પણ કામ છે, કોઈ પણ એક્ટિવિટીના ડિસિઝન્સ એનું ઓર્ગેનાઇઝેશન મેનેજમેન્ટ એ બધું કામ કરે છે. હવે આપણે જોઈએ કે ક્લાસિફિકેશનિસ્ટ એટલે કે વર્ગીકરણકાર. એ વ્યક્તિ વર્ગીકરણકાર એટલે નામથી આપણને થોડો ખ્યાલ આવે કે વર્ગીકરણ કરતો હશે એ વ્યક્તિ. લાઇબ્રેરીમાં ક્લાસિફિકેશન અને કેટલોગિંગ એ બહુ મોટા અને જેમ કહીએ ઇમ્પોર્ટન્ટ સેક્શન્સ કહેવા હોય તો કહી શકાય, કારણ કે એ બંનેના આધારે જ આખું જે આપણું લાઇબ્રેરી છે એ સ્મૂથ ચાલતી હોય છે. સૌ પ્રથમ કોઈ પણ લાઇબ્રેરીમાં આપણે જોઈએ તો બુક્સ આવે છે, તો બુક્સ આવે એ બધી પ્રોસેસ આપણે ક્યાંય ને ક્યાંય એડમિન પ્રોસેસ હોય છે, કે જ્યાં આપણે યુઝર્સ પાસેથી એક રિક્વેસ્ટ મંગાવીએ છીએ કે કઈ કઈ બુક્સ અમને જોઈએ છે, ત્યારબાદ આપણે કોટેશન્સ મંગાવીએ છીએ, બુક્સ મંગાવીએ છીએ, બુક્સ પરચેસ કરીએ છીએ, પરચેસ થઈ ગયા બાદ આપણે એનું એક્સેશનિંગ કરીએ છીએ, એટલે કે જે રીતે બુક્સ આવે છે એનું આપણે એક્સેશન નંબર પ્રોવાઈડ કરીએ છીએ. એક્સેશન નંબર પ્રોવાઈડ કર્યા પછી બુક્સ સ્ટેકમાં જાય છે, પણ સ્ટેકમાં જાય એ પહેલાં એનું ક્લાસિફિકેશન અને કેટલોગિંગ કામ થતું હોય છે. ક્લાસિફિકેશન એટલે કે એને આપણે આપણા જે નંબર હોય
આપણા જે ડીડીસી પ્રમાણે જે પણ સિસ્ટમ ફોલો કરતા હોય તો ડીડીસી પ્રમાણે, અને જો સીસી સિસ્ટમ ફોલો કરતા હોય તો આપણે એને સીસી સિસ્ટમ પ્રમાણે આપણે એનું બુકનું ક્લાસિફિકેશન કરીએ છીએ. બુકનું ક્લાસિફિકેશન એ ડિપેન્ડ કે લાઇબ્રેરી કઈ સિસ્ટમ ફોલો કરે છે. પૂરું ક્લાસિફિકેશન જ્યારે થઈ તો ફર્સ્ટ કે આપણે એનું એક્સેશનિંગ કરી દીધું, ત્યારબાદ કેટલોગની એન્ટ્રી કરીએ. કે એન્ટ્રીમાં શું હોય કે બુકનું નામ હોય, ઓથરનું નામ હોય, ટાઇટલ હોય, સબ ટાઇટલ હોય, એનો ક્લાસ નંબર છે, એક્સેશન નંબર છે, પબ્લિકેશન યર્સ છે, ક્યારે બુક લાઇબ્રેરીમાં આવી, એ દરેક ઇન્ફોર્મેશન આપણે કેટલોગિંગમાં નાખતા હોઈએ છીએ. ક્લાસિફિકેશનથી ફર્સ્ટ નંબર આપી દઈએ, ક્લાસ નંબર આપી દઈએ, બુક નંબર આપી દઈએ, અને પછી આપણે એનું કેટલોગિંગ કરીએ છીએ. તો ક્લાસિફિકેશન અને કેટલોગિંગ કરવા માટે પણ બે વ્યક્તિ ઘણી વખત આપણે પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. કે જ્યાં શું હોય કે એ બે વ્યક્તિ માત્ર જેટલી પણ બુક્સ આવી રહી છે એનું ક્લાસિફિકેશન કરે છે. ક્લાસિફિકેશન એક સાયન્ટિફિક પ્રોસેસ છે. એવું નહીં કે કોઈ પણ નંબર લઈ લીધો, મૂકી દીધો, એવું નથી હોતું. ત્યાં આપણે એક બેઝિક જે આપણી સિસ્ટમ છે એ સિસ્ટમ પ્રમાણે જે સબ્જેક્ટમાં આપણી જે તે બુકનો જે નંબર આવે છે એને આપણે મૂકવો પડતો હોય છે. વર્ગીકરણકાર સામાન્ય રીતે વર્ગીકરણની કેટલીક યોજનાઓને અનુસરીને પુસ્તકોનું વર્ગીકરણ કરે છે. એટલે કે યોજના એટલે કે આપણી ઘણી બધી જે સિસ્ટમ હોય એ સિસ્ટમને ફોલો કરી અને આપણે બુકનું ક્લાસિફિકેશન કરીએ છીએ. જેમ કે ડ્યુ ડેસિમલ ક્લાસિફિકેશન, વર્ગીકરણ કરતી વખતે સૌ પ્રથમ વર્ગીકરણકારને પુસ્તક જેની સાથે સંબંધ ધરાવે છે તે વિષયની ખાતરી કરાવે છે. એટલે આપણે સૌ જાણીએ છીએ કે તમે બેચલર ઓફ લાઇબ્રેરી સાયન્સમાં ક્લાસિફિકેશન પ્રેક્ટિકલ કર્યું હશે, કે ક્લાસિફિકેશન પ્રેક્ટિકલમાં કે તમે ડીડીસી છે કે સીસી છે એ તમે ભણ્યા હશો, કે એમાં તમે કેવી રીતે તમને 10 મેઇન સબ્જેક્ટ્સ આપી દીધા હોય, એ સબ્જેક્ટ્સને આધારે તમારે જે તે બુક્સનું ડીપ ઇનડેપ્થ ક્લાસિફિકેશન કરવાનું હોય છે. તો એ તમને કોઈ ને કોઈ સબ્જેક્ટની ખાતરી આપે છે કે સબ્જેક્ટ્સ પ્રમાણે તમે બુકનું ક્લાસિફિકેશન કરો. આ હેતુ માટે તમે શિક્ષક, વિષયવસ્તુ અને કેટલીક વાર પાઠ્યપુસ્તકો અને પુસ્તકોની સૂચિ જોઈ જવા પડે છે. આ ઉપરાંત ઘણીવાર તમે સંદર્ભ પુસ્તકો જેવા કે શબ્દકોશ હોય, સર્વજ્ઞાન સંગ્રહ હોય, રાજપત્ર હોય, સામાન્ય જ્ઞાનનું પરામર્શન હોય, આ પ્રક્રિયામાં અસંખ્ય પુસ્તકના સ્થાન અને વર્ણન અને શાખા પ્રશાખા ટુકડી ટુકડી શીખવવામાં મદદ કરે છે. સામાન્ય રીતે પુસ્તકાલયમાં વર્ગીકરણકાર ધીમે ધીમે વ્યવહારુ રીતે તમામ વિષયોને સાંકળી લે છે. એટલે કે જે બુક્સ પણ આવે છે એને 10 મેઇન ક્લાસ જે છે એમાં તો આપણે જોવાનું છે, બટ એ પછી એ 100ની સિરીઝમાં કયા મેઇન ક્લાસમાં આવે છે અને ઇનડેપ્થ ક્લાસિફિકેશન માટે 1000ની સિરીઝમાં શેમાં આવે છે એ પણ જોવું ખૂબ જ અગત્યનું છે. અને એ રીતે ક્લાસિફિકેશનની આખી જે પ્રોસેસ છે એ પૂરી થતી હોય છે. તો જે તે વ્યક્તિ લાઇબ્રેરીમાં આ એક ક્લાસિફિકેશન સાયન્ટિફિક પ્રોસેસ કરી રહ્યું છે એને આપણે બાય લાઇબ્રેરી પ્રોફેશન ફિલ્ડમાં એડ કરીએ તો એને ક્લાસિફિકેશનિસ્ટ તરીકે આપણે એને એડ કરીએ છીએ, એનું પણ એક ડેઝિગ્નેશન બનતી હોય છે. તો ઘણી વખત અમુક લાઇબ્રેરીમાં માત્ર તમને ક્લાસિફિકેશન કરવા માટે તમને અપોઇન્ટ કરતા હોય અથવા તો કેટલોગ કરવા માટે અપોઇન્ટ કરતા હોય. આવું ક્યારે થાય કે જ્યારે કોઈ એકદમ ન્યૂ લાઇબ્રેરી ઓપન થઈ રહી છે અને એક સાથે તમારે ઘણી બધી બુક્સનું કેટલોગિંગ અને ક્લાસિફિકેશન એકસાથે કરવાનું છે. રેગ્યુલર લાઇબ્રેરીમાં તો એ ડે ટુ ડે કામ થતું જ હોય છે, બટ જ્યારે ન્યૂ લાઇબ્રેરી ઓપન થઈ રહી છે, ન્યૂ લાઇબ્રેરીમાં અને એમાં પણ એમને જો વર્કિંગ કરવાની છે લાઇબ્રેરી, તો ત્યારે આવા સ્પેસિફિક વર્ક માટે જેમ કે લાઇબ્રેરી એડમિનનું વર્ક છે, ત્યારબાદ ક્લાસિફિકેશનનું વર્ક છે, કેટલોગિંગનું વર્ક છે, આવા બધા કામ માટે ક્યાંય ને ક્યાંય એ સ્ટાફ અપોઇન્ટ કરે છે. તો આવા કામ જે સ્પેસિફિક આપણા સેક્શનના રિલેટેડ કામ છે એવા કામ માટે જે સ્ટાફને આપણે ઇન્વોલ્વ કરીએ છીએ એ દરેક સ્ટાફને આપણે લાઇબ્રેરી પ્રોફેશન ફિલ્ડમાં એડ કરી શકીએ છીએ. ત્યારબાદ સૂચિકાર, એટલે કે જે કીધું કે કેટલોગર, કે જે વ્યક્તિ ફર્સ્ટ આપણું ક્લાસિફિકેશનની પ્રોસેસ થઈ જાય ત્યારબાદ આપણે કેટલોગિંગની પ્રોસેસ કરીએ છીએ, કે જેમાં તમે કેટલોગની જેમાં ટાઇટલ એડ કરો છો, ઓથરનું નામ એડ કરો છો, આવૃત્તિ, એનું પબ્લિકેશન, એની પ્રાઇસ કેટલી છે, કો ઓથર કોણ છે, આ દરેક ઇન્ફોર્મેશન તમે એડ કરો છો. સામાન્ય રીતે પુસ્તકના વિષય વિશે વર્ગક્રમમાંથી પણ માહિતી એકત્રિત કરી શક્યા છે અને તેના કાર્યમાં સમય દરમિયાન સૂચિ પત્રકાર ધીમે ધીમે પુસ્તકો લખતા લેખકો વિષયો કે જેમાં પુસ્તકાલય પ્રકાશન કરવા માટે પ્રખ્યાત પ્રકાશનો વિશે જાણતો થાય છે. એટલે કે જે વ્યક્તિ
આપણે ઘણી વખત ડે ટુ ડે જોઈએ કે એકનું એક કામ કરવાથી આપણને એ જે પણ કામ છે એમાં એક આપણને રિધમ આવી જતી હોય છે. કોઈ વ્યક્તિ જો એક વર્ષ સુધી પણ અથવા તો 2-3 મહિના સુધી કન્ટિન્યુઅસ જો ક્લાસિફિકેશનનું કામ કરે છે અથવા તો કેટલોગિંગનું કામ કરે છે તો એને પણ ખ્યાલ આવી જાય. જો ક્લાસિફિકેશનનું કામ કરતો હોય તો એને કોઈ પણ બુકનું જો ટાઇટલ આવી જાય તો એને 2-3 મહિનામાં એ દરેક જે મેઇન ક્લાસ છે એને બેઝિક મેઇન ક્લાસ તો ખ્યાલ આવી જ છે. અથવા તો જો કેટલોગનું કામ કરે છે તો એ ખાસ કરીને કયા કયા પબ્લિશર્સની બુક આવે છે, કયા પબ્લિશર સૌથી વધારે આવી બુક્સ પબ્લિશ કરે છે, કેવા પ્રકારની બુક પબ્લિશ કરે છે એનું એને બેઝિક ખ્યાલ આવી જાય છે. અને ઘણી વખત જે ક્લાસિફિકેનિસ્ટ છે એટલે કે જે ક્લાસિફિકેશન કરી રહ્યા છે અને કેટલોગિંગ કરી રહ્યા છે એ પણ ક્યાંય ઇન્ફોર્મેશન સોર્સ તરીકે બનતા હોય છે કે કોઈ યુઝર્સ આવે છે અને એમ પૂછે કે લાઇબ્રેરી સાયન્સની બુક ક્યાં મળશે. તો એ જે વ્યક્તિ ડે ટુ ડેમાં ક્લાસિફિકેશન કરે છે એને ખ્યાલ છે તો એ નંબર તરત જ એને ખ્યાલ હશે કે આ નંબરમાં તમે જાઓ તો તમને એ બુક મળી રહેશે. તો એ આપણી માટે ઇન્ફોર્મેશન સોર્સ પણ બની જતા હોય છે. નિર્દેશિકા એટલે કે ઇન્ડેક્સર કે જેમાં આપણે ઇન્ડેક્સિંગ પ્રિપેર કરતા હોઈએ છીએ. ઘણા સમયથી લેખકના ગ્રાફ, દસ્તાવેજોના શીર્ષક, ભૌગોલિક નામ, રાસાયણિક સૂત્ર વગેરેના ઉપયોગ કરીને માહિતી શોધવા માટે જે દસ્તાવેજોમાં વિવિધ પ્રકારની અનુક્રમણિકાઓ પૂરી પડાય છે. કમ્પ્યુટરના આગમન સાથે કમ્પ્યુટર આધારિત વિષય અનુક્રમણિકા જેવી કે ક્વિક છે, ક્વોક છે, ક્વોસ છે એ દરેક સિસ્ટમથી આપણે કમ્પ્યુટરાઇઝ ઇન્ડેક્સિંગ કરી રહ્યા છે. છતાં પણ જો કમ્પ્યુટરાઇઝ છે આ છતાં આપણે ઘણી વખત જે કોઈપણ સ્ટાફ છે એ ઇન્ડેક્સિંગ તૈયાર કરતો હોય છે. તો જે વ્યક્તિ ઇન્ડેક્સિંગ તૈયાર કરી રહ્યો છે એને આપણે ઇન્ડેક્સર તરીકે ઓળખતા હોઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લાઇબ્રેરી એક પ્રોફેશન ફિલ્ડ છે, લાઇબ્રેરીમાં કઈ કઈ વ્યક્તિ જે કામ કરી રહી છે એને આપણે કેવી રીતે લાઇબ્રેરી ફિલ્ડમાં પ્રોફેશન તરીકે એડ કરી શકીએ કે નહીં એની આપણે વાત કરી. ત્યારબાદ લાઇબ્રેરી એડમિન, ક્લાસિફિકેનિસ્ટ, કેટલોગર અને ઇન્ડેક્સર કે જેને આપણે લાઇબ્રેરી પ્રોફેશન ફિલ્ડ એટલે કે એમને એઝ અ લાઇબ્રેરી પ્રોફેશન્સ આપણે ગણી શકીએ છીએ એની વાત કરી. આવા ઘણા બધા ફિલ્ડ્સ છે કે સેક્શન પ્રમાણે વ્યક્તિને જ્યારે આપણે ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ તો કોને આપણે આપણા લાઇબ્રેરી પ્રોફેશનમાં એડ કરી શકીએ, કોને ન કરી શકીએ જેની આપણે નેક્સ્ટ એક એટલે કે આગળના જે લેક્ચર છે એમાં આપણે વાત કરીશું. ત્યાં સુધી આભાર મિત્રો, ફરીથી મળીશું એક નવા વિષય સાથે અને એક નવા ટોપિક સાથે. સ્વાધ્યાય.